મારી સામે તો કેટલાય મંકી મેન આવી ગયા, પણ કુદરત નું કેવું હોય ને કે જેને કલા આપી હોય એ જ બહાર કાઢી શકે. મારું નામ જેકી વાધવાણી, સાચું નામ હિતેશ છે, અને હું મનોરંજન કેરેક્ટર એક મંકી મેન ભજવી રહ્યો છું, જે બાળકોને લગ્ન પ્રસંગ, બર્થડે પાર્ટી, રિસેપ્શનમાં બધાને મનોરંજન કરાવું છું. ઘરમાં મધર, ફાધર, સિસ્ટર, ચાર જણા છીએ ફેમિલીમાં. પપ્પા મજૂરી કામ કરે અને હું કેરેક્ટર ભજું મંકી મેનનું. ઘર પરિવાર આખો સાહેબ મારા ઉપર હાલે. હું આ કામ કરું છું સાહેબ 10 વર્ષથી. બધા મને મંકી મેન તરીકે ઓળખે છે. હું અભ્યાસ 8 ચોપડી પાસ છું, અને 8 ચોપડી ભણ્યા પછી મારી ઘરની પરિસ્થિતિ થોડીક નબળી હતી, એટલે હું કામ ધંધે લાગી ગયો. નોકરી કરતો, નોકરી કર્યા પછી મેં પોતાનું ફ્રૂટનું કામ ચાલુ કર્યું. ફ્રૂટની લારી ભરતો, જ્યાં કે મને આખા દિવસના 200-250 રૂપિયા મળી જતા. એક દિવસ એવી મંદી આવી ગઈ કે આખાદીમાં 200 રૂપિયાનો વેપાર કર્યો. મને કે તું દોસ્તાર હતો મારો રવિ પોપટ, એનું નામ છે, અમારા સિંધી જ છે. મને કે તું મુંજામાં, તારામાં ટેલેન્ટ છે અને તું વાંદરો બની જા. મેં કીધું હું કેમ વાંદરો બનું? મને કે તારામાં ટેલેન્ટ છે ને તું પબ્લિકને હસાવી શક, અને મને કે વાંધો નહીં, હું તને સામાન બધો લઈ આપી દઉં અને તું આગળ વધ, મારા તારી ઉપર આશીર્વાદ છે. એવી રીતના અમે ગામમાં ગયા, સામાન બામાન આતે બધું લઈ આવ્યા. બરોબર 4-5 દિવસ રહીને રથયાત્રા હતી, હું રથયાત્રામાં જોઈન થઈ ગયો ભાવનગર. પેલા તો ઘરના બધા ના પાડતા હતા. જેમ જેમ હું આગળ પબ્લિક સિટીમાં આવ્યો, બધાને મનોરંજન કરતા ગયા, પછી મારી ઓળખાણ થઈ, એટલે ઘરના ફેમિલી કે વાંધો નહીં, તને જી લાઈન કલાકારી લાઈન છે તો એ કર ભલે. પેલા તો બધા મને જેકી જેકી કરીને કહેતા, હવે ભાઈ જેકી ભાઈ, જેકી સાહેબ, એમ કે આવો મંકી મેન. આખા ઇન્ડિયામાં અત્યારે હું ફેમસ થઈ ગયો, બધા મને એમ કે મંકી મેન આવી ગયો. જે માણસ મને નહોતો બોલાવતો એ બી મને અત્યારે બોલાવવા માંડ્યો છે, ભાઈ આવો દુકાને આવો, ચા પાણી પીએ, બેઠ. અમુક ફેરી લગ્નમાં બાળકો તોફાન કરતા હોય તો મંકી મેન ને જોઈને બધા પેલા તો બી જાય, પછી મંકી મેન તરીકે એને બધાને મનોરંજન કરાવું, એટલે બાળકોનું ટોળો વરીને બાળકો સાથે મનોરંજન કરું. વડીલોને મજા આવે અને બાળકોને મજા આવે. સાહેબ દાંત કઢાવવા હતું કે સામે વાળો ઉદાસ બેઠો હોય ને એને દાંત આવી જાય, ખરેખર ના ભાઈ માં ટેલેન્ટ છે. લોકલ ગુજરાતી ઇવેન્ટ હોય ને એ તો 5-6 હજાર રૂપિયા લઉં છું, બાકી બહાર ગામ જઈએ તો એનું ડબલ પેમેન્ટ થાય. સાહેબ મારે એક સેલિબ્રિટી બનવાનું છે, દાદાની દયાથી હું સેલિબ્રિટી બની જઈશ. થોડીક મહેનત કરીશ, આવી ઠંડીમાં એ કામ કરું છું તો ઘણું આગળ કામ કરીશ. સેલિબ્રિટી મારે બનવાનું છે, હું બની જઈશ, મને પૂરો પૂરો વિશ્વાસ છે.